બાળ મિત્રો, ચાલો હું તમને ફરી એકવાર કિલ બિલ 1 માં પ્રવાસ પર લઈ ચલું. અરે શું વિચારો છો? અચ્છા અચ્છા, ના ના, આ વખતે બધા પ્રાણીઓ વનમાં જ છે, પણ હું તમને મળવા માંગુ છું તલાવની બાજુમાં રહેવા વાળા બગલા બાબુ સાથે. આ જુઓ, આ છે આપણા બગલા બાબુ. વાહ, શું રૂબાબ છે, શું જબરદસ્ત વ્યક્તિત્વ છે. પણ હવે વૃદ્ધ થઈ ગયા છે, થાકી ગયા છે બેચારા. તે હવે પેલાના તરીકે કામ નથી કરી શકતા. તેમનો ઉત્સાહ પણ ઠંડો થઈ ગયો છે. હવે શિકાર કેવી રીતે કરશે હું? પણ યુવાન વયમાં ખૂબ મહેનતુ અને ઉર્જાસભર હતા. હું જોતા જોતા માછલીઓ અને ખેકડાનો શિકાર કરતા હતા. હા હા, દેખાઉં છું દેખાઉં છું. એ જુઓ, પણ ચાલી ગયા તે દિવસ. જોશે હવે ખાવા માટે કઈક મળશે. થાકેલા રહીને પણ બગુલા બાબુ હરખી રીતે શિકાર કરે છે, તમે જોઈ લો. હા, આ તો તેની નવી શૈલી છે, માછલીઓ પકડવાની પરંપરાગત પદ્ધતિમાં તેમણે પરિવર્તન લાવ્યા છે. અરે લાગે છે માછલીઓ આવી ગયા છે. આવા શંકાસ્પદ દૃષ્ટિથી ના જુઓ, થાય છે કઈક વાર. અરે અરે બગુલા બાબુ, ત્યાં જુઓ. હવે તો ખેકડાઓ પણ તમારી મસ્કરી કરી રહ્યા છે. અરે કઈક વિચાર તો કરો, નહીં તો ભૂખ્યા જ મરી જશો. મળ્યો કોઈ ઉકેલ? નથી ને, નથી મળ્યો. ઠીક છે ઠીક છે. અરે વાહ, વિચાર્યું કઈ? અરે આ શું, તે તો તપસ્યા કરવા બેસી ગયા. આજે આટલા ગંભીર કેમ છો? શિકાર કરવા માટે નથી જાવું? ના કેકડા બેટા, હવે હું ક્યારે પણ શિકાર નથી કરવાનો. તો પછી અમે કોને ત્રાસ આપવાના? હવે શું બતાવું કેકડા બેટા? અરે મારા જ્યોતિષ મિત્ર મને કહ્યું છે કે કિલબિલ 1 માં ફરીથી દુષ્કાળ પડવાનું છે અને લગભગ 5-10 વર્ષો સુધી વરસાદ નથી પડવાનો. પછી તમે લોકો જીવશો કેવી રીતે? મારો શું, હું તો ઉડીને બીજા તલાવ ઉપર જતો રહીશું. પણ તમારો શું થશે? તમે કયા તરીકે જશો? એ જ વિચાર કરીને હું દુખી થઈ રહ્યો છું. શું શું વાત કરી રહ્યા છો? ફરીથી દુષ્કાળ? એ પણ આખા 10 વર્ષ માટે? ઓ બાપરે, બગુલા બાબા તમે જ મદદ કરો, કઈક તો માર્ગ સૂચવો. માર્ગ તો છે, પણ તમને પણ તે મંજૂર હોવો જોઈએ. તમે કહો તો હું બધા પ્રાણીઓને કહી દઈશ, બધાને મંજૂર હશે. હવે તો ઠીક છે ને? તો પછી સાંભળો, જો અહીંથી કેટલાક દૂર એક તલાવ છે, તેમાં ખૂબ જ જળ છે, હું તમને ત્યાં લઈ જઉં શકું છું, પર તમને મારા પીઠ ઉપર સવાર થઈને આવવું પડશે. શું? તમારા પીઠ ઉપર સવાર થઈને? મને ખબર હતી જ, તમને મારો વિશ્વાસ જ નથી, એટલે જ હું દુખી થઈને બેસેલો હતો. તમે મરજો ખુશીથી, ભઈ હું જાઉં છું. ઉભરો ઉભરો, બધા તૈયાર થઈ જશે, પણ તમે પહેલા કોઈને લઈ જવાના છો તે તો કહો. પહેલે હું માછલીઓને લઈ જવાનું છું, પછી આ ખેકડાને પણ લઈ જઈશ. હા, પહેલા માછલીઓને, બેચારી બહુ જ નાની છે ને,
નહીં તો તે બધા મરી જશે, એટલે પહેલે તેમને લઈ જઈશ. ઠીક છે. બાપરે, જોયો ના બાળકો બગલા બાબુ નો ચહેરો? પણ બાળકો, બગુલા બાબુ માછલીઓની મદદ નથી કરતો હતો, તેમને ખૂબ દૂર લઈ જઈને ઘટકતો હતો. એવી રીતે 2-3 દિવસ થયા પછી તે ખેકડાને પાસે ગયો. ખેકડાને જોઈને તેના મનમાં વિચાર આવ્યો. કેટલાક દિવસોથી માછલીઓ ખાઈ ખાઈને કંટાળો આવ્યો છે. આજે તો ખેકડાને ગટકવું જોઈએ. ખેકડા બેટા, હવે હું તને લઈ જઈશ. બગુલા બાબા, આ તળાવના બધા જલચર પ્રાણીઓ તમારો આભારી છે. હવે ચાલો આપણે વેલા જઈએ. તો જોયું ને બાળકો, બગુલા બાબા કેટલા ધૂર્ત હતા, તે હવે ખેકડાને ગટકવાનો વિચાર કરી રહ્યા હતા. તેને લઈને તે તેના ઘરે બાજુ જવા લાગ્યા. પણ ચપ્પલ ખેકડાને મરેલા માછલીઓના હાડકા અને કાંટા જોઈને જે સમજવું હતું તે સમજી ગયો. બગુલા બાબા, ધીમેથી ચાલો ને. તમને કઈ તકલીફ ન હોય તો તમારી ગરદન પકડી લઉં. બગુલા બાબાને તો ખેકડાની દાવત મળવાની હતી, તો એને કહ્યું, હા હા, પકડી લે, કાંઈ વાંધો નથી. ખેકડાએ તરત જ મોકાનો ફાયદો ઉચકીને કસીને બગુલાની ગરદન પકડી લીધી. બગુલા બાબા, ધૂત કહીનો મદદ કરવાના નામે બધી માછલીઓ ગટકી લીધી. હવે સારો પાન ભણાવીશું તમને. જોયું ને બાળકો, લોભ તો ઠીક છે, પણ અતિ લોભ સારો નથી. એનાથી આપણા ઉપર સંકટ આવી જાય છે. જેમ કરશો એમ જ ભરશો. સબસ્ક્રાઇબ કરો કિડ્સ ગુજરાતી ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન ક્લિક કરો અને કિડ્સ ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.